આપણે વાત કરીએ કપાસના પાક પછી રોકડિયા પાક, બીજો શેરડી. શેરડી ભારતનો એક મુખ્ય પાક છે. વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ શેરડી સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે. વિશ્વમાં વાવેતરની વાત આવે ને શેરડીની, તો આખા વર્લ્ડમાં ભારતમાં સૌથી વધુ શેરડી પેદા થાય છે. ઉત્પાદન બ્રાઝિલ પછી ભારતનો બીજો ક્રમ આવે છે. બ્રાઝિલ એ શું છે, પહેલો નંબર પર આવે છે અને ભારત બીજા ક્રમ. અને ખાંડની વાત આવે ને, ખાંડમાં ક્યુબા પ્રથમ નંબર આવે, એટલે ક્યુબાને શું કહે છે, ધ બાઉલ ઓફ સુગર, ખાંડનો કટોરો કહેવામાં આવે છે ક્યુબાને, બરાબર. એટલે ઉત્પાદનમાં વાત કરીએ તો બ્રાઝિલ પછી ભારતનો બીજો ક્રમ આવે. શેરડીમાંથી ખાંડ, ગોળ, ખાંડસરી અને ઇથેનોલ, બને છે. શેરડીના પાક માટે મુખ્યત્વે લાવાયિક નદીઓના કાળી કાપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 21-27 સેલ્સિયસ તાપમાન, 75-100 સેમી વરસાદ જરૂરી છે. ઓછા વરસાદવાળા વિસ્તારમાં સિંચાઈની આ પાક લેવાય છે. ભારતમાં ઉત્તર પ્રદેશ એ પ્રથમ સ્થાન છે. દેશમાં જેટલું બી ઉત્પાદન થાય છે ને, એમાંથી 50% વાવેતર એકલું ઉત્તર પ્રદેશ પેદા કરે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે શેરડીના પકવતા મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ પહેલા ક્રમે છે, જે 50% ઉત્પાદન કરે છે. ખાંડ ઉત્પાદનમાં પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રની ખાંડની શર્કરાનું પ્રમાણ વધુ સારું હોય છે, વધી મીઠાશવાળી હોય છે. ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર શેરડી વધુ થાય છે. ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શેરડી વધારે પાકે છે. ત્યાર પછી બીજો એક રોકડીઓ પાક, સણ. સણના ઉત્પાદન ભારત હાલમાં પ્રથમ ક્રમે છે. ભારત નંબર કયો છે, પહેલા નંબર પર છે. સણના રેસાઓ ગોલ્ડન ફાઇબર કહેવાય છે. મિત્રો, નાના ક્વેશ્ચન પૂછવામાં યાદ રાખજો કે સણને શું કહેવામાં આવે છે, ગોલ્ડન ફાઇબર. સણમાંથી કંતાન, કોથળા, સાદડી, દોરડા, થેલીઓ, પગરખા, હસ્તકલા કારીગરીના નમૂના વગેરે બને છે. સણના ઉદ્યોગમાં ભારતની બાંગ્લાદેશના સસ્તા શ્રમ સાથે હરીફાઈ છે. સણના પાકને નદીના મુખ્ય મુક્ત ત્રિકોણ પ્રદેશની, જ્યાં દર વર્ષે નવો કાપ પથરાતો હોય તેવી જમીન. સણના પાકને નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશની સણના પાકને મુખ્યત્વે કેવી જમીન અનુકૂળ આવે છે, તો સણના પાકને મુખ્યત્વે મુક્ત ત્રિકોણ પ્રદેશની, જ્યાં દર વર્ષે નવો કાપ પથરાતો હોય તેવી ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 30-40 સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેમી કરતાં વધુ વરસાદ માફક આવે છે. ભારતમાં પશ્ચિમ બંગાળના મુક્ત ત્રિકોણ પ્રદેશ, અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશના માં સણનું ઉત્પાદન થાય છે. ત્યાર પછી બીજો એક મહત્ત્વનો પાક, જે સ્લો પોઈઝન કહેવાય, એ તમાકુ. તમાકુ એક ખરીફ પાક છે. કેવો પાક છે, ચોમાસામાં લેવામાં આવતો પાક છે. તમાકુના પાક માટે રેતાળ ગોરાળું જમીન, 20-20 સેલ્સિયસ જેટલું તાપમાન, 100 સેમી જેટલો વરસાદ વધુ માફક આવે છે. તમાકુ એક ખરીફ પાક છે અને આ પાક માટે રેતાળ ગોરાળું જમીન, 20 સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ માફક આવે છે. તમાકુના પાક માટે આબોહવા કરતાં જમીન નિર્ણાયક પરિબળ છે. તમાકુના પાકની વાત આવે તો આબોહવા કરતાં એની જમીન એ મહત્ત્વની બાબત છે. ચીન, બ્રાઝિલ, ભારત અને અમેરિકા વિશ્વમાં તમાકુનું ઉગાડતા અને નિકાસ કરતા મુખ્ય 4 દેશો છે. ભારતમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટક તમાકુ પકવતા મુખ્ય રાજ્યો છે. ભારતની વાત કરીએ તો ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટકના મુખ્ય રાજ્ય. ગુજરાતમાં ખેડા જિલ્લામાં ચરોતર પ્રદેશમાં ઉત્પાદન ઉપરાંત ચરોતરનો ગુજરાતમાં ખેડા જિલ્લાનો ચરોતર વિભાગ ઉપરાંત આણંદ, મહેસાણા, વડોદરા, પંચમહાલ વધુ વાવેતર થાય છે. અને ચરોતરમાં તો એટલું બધું વાવેતર થાય છે કે ચરોતરને શું કહેવામાં આવે છે, સોનેરી પાનનો મુલક કહેવામાં આવે છે.
भारत कुल बीड़ी तमाकू उत्पादन 80% गुजरात में थाय भारत में जितली बीड़ी तमाकू उत्पादन करे 80% उत्पादन तमाकू एक गुजरात में थाय तमाकू उपयोग गुटका बीड़ी छीकणी वगैरह बनावा थाय तमाकू सेवन आरोग्य माटे हानिकारक छे। तमाकू गुटका पर प्रतिबंध मुकनार सिक्किम प्रथम राज्य। सिक्किम में तमे जाओ ने तो तमने कोई जगह गुटका के मावो के मसाला कहीं पण न मळे। पहलू राज्य छे त्यां एटली बधी स्वच्छता पण छे। त्यार पछी बीजो एक पाक वात करीए रोकड़ियो पाक रबर। लेटल लेटेक्स कुळना रबरना वृक्षमांथी झरता दूध माथी रबर तैयार थाय छे। रबरना बगीचामांथी एकत्र करेल दूध में एसिटिक एसिड मेळवीने धीमा तापे गरम करीने रबर बनावाय छे, जेनो उपयोग टायर ट्यूब जेवी अनेक औद्योगिक पैदाशों में थाय छे। गरम अने भेजवाळी आबोहवा वधु वरसादवाळा विस्तार में रबरनी खेती सारी थाय छे। रबर ने खेती केवी छे? वरसादवाळा विस्तार में रबर ने बागायती खेती करवामां आवे छे। विश्वना मां रबर उत्पादन में मलेशिया पहला नंबर पर छे। क्यों देश? मलेशिया पहला क्रमे। भारत में मुख्य उत्पादक देशों में समावेश थाय छे। भारत में केरल कर्नाटक तमिलनाडु असम त्रिपुरा रबरना मुख्य उत्पादक राज्यों छे। त्यार पछी आपणे वात करीए औषधि अने मसाला पाक। जीरो वड़ियारी ईसबगुल उत्पादन में विश्व में गुजरात पहला नंबर पर छे। जीरो वरियाड़ी ईसबगुल खास कर मेहसाणा ऊंझा ए वर्ल्ड में जाणीतु छे। गुजरात पहला नंबर आए। आ उपरांत धाणा मेथी राय सुवा अजमाना उत्पादन और निकास में भारत प्रथम स्थाने छे। अथवा मोखरा विश्व कुल मसाला उत्पादन में भारत हिस्सो 35% है। दुनिया में जितने भी मरी मसाला ज्यादा उत्पादन थाय भारत 35% उत्पादन करे। प्राचीन समय में तुम जी सको कि आप व्यापार भी मरी मसाला तेजा पर थत हो। भारतना काला मरी तज लविंग वगैरह की मांग देश विदेश खूबज रहे। गुजरात में अश्वगंधा तुलसी करियाणु करियातु मींढ़ आवल सफेद मुसड़ी मधुनासिनी अश्व अशोक गरम गरमर लीली पीपर गळो कुवारपाठ वगैरह औषधि पाको तेमज सुगंधित पाकों की बात करें तो फुदीनो मेंथोल पामरोज लेमन ग्रास नो समावेश करी शकाय। आपणा देश में आ बधी औषधिनो पण उत्पादन करवामां आवे छे। त्यार पछी फळ फळादी वात करें तो फळो शाकभाजी अने फूलोनी खेती। विश्व में फळोना उत्पादन भारत चीन पछी बीजा क्रमे छे। भारत में केळा केरी सफरजन द्राक्ष नाशपति नारंगी वगैरेनी खेती थाय छे। बराबर तमिलनाडु गुजरात अने महाराष्ट्र तो सफरजन जम्मू कश्मीर हिमाचल प्रदेश तथा द्राक्ष उत्तराखंड महाराष्ट्र हिमाचल प्रदेश जम्मू कश्मीर पंजाब तमिलनाडु अने आंध्र प्रदेश में थाय छे। भारत में द्राक्षनु उत्पादन मांग करता ओछू थतुं होवाथी अफगानिस्तान पाकिस्तान अने ऑस्ट्रेलियामांथी आयात करीए छीए। आ उपरांत विविध शाकभाजीनी खेती पण थाय छे। फूलमां गुलाब जुई मोगरो गलगोटो वगैरह खेती पण थाय छे। आम भारत विविध प्रकारना पाक थाय छे। मोस्ट एम्पी सवाल आ मित्रों, ત્રણ ગુણ અથવા ચાર ગુણો પૂછી શકે। કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા અને સંસ્થાકીય સુધારા બેમાંથી એક સવાલ દર વર્ષે પૂછાય છે મિત્રો, યાદ રાખજો। આઈએમપી સવાલ પહેલાંના જમાનામાં દાંતરડું કોદાળી પાવડો એરણી હળ ગાડું જેવા ટાંચા એટલે કે હલકા બહુ ઉત્પાદન ન આપી શકે તેવા અને સાદા સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું। હવે એમાં આધુનિક ઉપકરણોનો પગ પેસારો કર્યો છે, મતલબ આધુનિક ઉપકરણોનો ઉપયોગ થવાનો શરૂ થઈ ગયો છે, જે પૈકી ટ્રેક્ટર ટ્રેલર રોટાવેટર પછી થ્રેશર મશીન સ્પ્રેયરો સૌથી સામાન્ય છે। આ ઉપરાંત ઘઉંની કાપણી માટેના પ્રથમ થ્રેશર અને ત્યારબાદ હાર્વેસ્ટર જેવા આધુનિક ઉપકરણો પણ વાપરવા લાગ્યા છે। આ સિવાય રાસાયણિક ખાતરો હાઇબ્રિડ બિયારણો બીટી બિયારણો જંતુનાશક દવાઓ
તેમજ ટપક સિંચાઈ પદ્ધતિ ગ્રીન હાઉસ વગેરેનો વપરાશ વધ્યો છે. ચાલો આપણે વાત કરીએ મિત્રો ટેકનિકલ સુધારા પરીક્ષા માટે 3 ગુણનો IMP સવાલ. ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તન ટેકનિકલ સુધારા તરીકે ગણાય છે. ભારતમાં ખેતી ક્ષેત્રે આવેલા બિયારણ ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તનોને ટેકનિકલ સુધાર તરીકે ઓળખવામાં આવે છે. પહેલું, સિંચાઈ માટે ખેડૂત પહેલાં કોસ રહેટનો ઉપયોગ કરતો, જે આ બધી ચામડામાંથી બનતી કોથળી આવતી હતી. આજે સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ, સોલર પંપ, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિ ઉપયોગ કરતો થયો છે. આ ઉપરાંત રાસાયણિક ખાતરો જેવા કે DAP, ડાયમોનિયમ સલ્ફેટ, NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, યુરિયા તેમજ જૈવિક ખાતરો, બાયોફર્ટિલાઇઝર, પ્રવાહી જૈવિક ખાતર, બાયોટેક બિયારણો વગેરે ઉપયોગ થાય છે. ખેડૂતો પાક સંરક્ષણ માટે જંતુનાશક દવા અને જૈવિક નિયંત્રકોનો પણ ઉપયોગ કરતો થયો છે. સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, TV, વર્તમાનપત્રો, DD કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800 180 1551, સરકારના ખેડૂત વેબ પોર્ટલ આઈ ખેડૂત તથા એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા સતત માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.